हेलो स्टूडेंट, केम छो? હું શીતલ બારભાયા, આપનો બાયોલોજી શિક્ષક. આજના મારા લેક્ચરમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, નમસ્તે, સલામ એન્ડ ગુડ મોર્નિંગ. આપણે ભણી રહ્યા છીએ પાચન અને અભિશોષણ, જેમાં વિદ્યાર્થી મિત્રો વાત ચાલી રહી છે મુખગુહાની. મુખગુહામાં વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળેલી છે લાળ ગ્રંથિઓ. આજના મેઇન ટોપિકમાં આપણે એ લાળ ગ્રંથિઓને જ સમજવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, શરીરમાં બે પ્રકારની ગ્રંથિઓ હોય, એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ, બીજી બહિર્સ્ત્રાવી ગ્રંથિ. અંતઃસ્ત્રાવી જે ગ્રંથિઓ છે વિદ્યાર્થી મિત્રો, તે પોતાના રસને બ્લડમાં, લોહીમાં ડિરેક્ટલી ઇન્જેક્ટ કરે છે. એના વહન માટે કોઈ નલિકાઓ હોતી નથી, એટલે બ્લડ દ્વારા વહન કરે છે, ચોક્કસ લક્ષ્યાંગ સુધીને પહોંચે છે અને એની ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે છે. આવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહેવાય, જેમ કે પિચ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, થાઇમસ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ છે, સ્વાદુપિંડિક ગ્રંથિ છે, શુક્રપિંડ અંડપિંડ એક ગ્રંથિ છે. વિદ્યાર્થી મિત્રો, બીજી ગ્રંથિ છે બહિર્સ્ત્રાવીય ગ્રંથિઓ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બહિર્સ્ત્રાવી ગ્રંથિઓમાંથી કેટલાક પાચક રસનું નિર્માણ થતું જોવા મળે છે, જેના વહન માટે મોટે ભાગે આપણને નલિકાઓ પણ જોવા મળતી હોય છે. નલિકાની મદદથી એ વહન કરે છે અને ચોક્કસ પોલાણમાં જઈ ખોરાક સાથે ભળી એના પાચનની ક્રિયામાં તે અગત્યનો ભાગ ભજવતી આપણને જોવા મળી જતી હોય છે. ખાસ લાળ ગ્રંથિ આવી એક પ્રકારની બાહ્યસ્ત્રાવી ગ્રંથિ જે છે વિદ્યાર્થી મિત્રો, એની રચનામાં આપણે જોઈએ તો આવી કોથળી જેવી ખંડિકાઓ આવેલી જોવા મળે છે. દરેક ખંડિકાની પોતાની નાની નાની નલિકાઓ હોય છે. આવી નાની નાની નલિકાઓ ભેગી મળે એટલે મોટી મુખ્ય નલિકા તૈયાર થાય છે અને આવી મોટી મુખ્ય નલિકા એક ખાસ કરીને મુખ ગુહાના આ પોલાણમાં જઈને ખુલતી જોવા મળે છે. એટલે લાળ રસનો સ્ત્રાવ મુખ ગુહામાં થાય છે. એટલે મુખ ગુહાના મોટા ભાગના તમામે તમામ પાર્ટસ એ આપણને શ્લેષ્મીય, ભીના અને ચીકણા રહેતા જોવા મળી જતા હોય છે. તો ખાસ આવી લાળ ગ્રંથિઓની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એમાં મેઇન ત્રણ એટલે કે મુખ્ય ત્રણ લાળ ગ્રંથિઓ જોવા મળેલી છે, જેમાં પહેલી કહીએ તો ઉપકર્ણ ગ્રંથિ. વિદ્યાર્થી મિત્રો, તેની એક જોડ આવેલી હોય છે, ખાસ ધ્યાન રાખજો, ટોટલ ત્રણ જોડ છે, એક લાઈક રાઈટ સાઈડ અને બીજી લેફ્ટ સાઈડ. ઓકે, તો અહીંયા એમાંની મેઇન પહેલી છે નામ ઉપકર્ણ ગ્રંથિ. વિદ્યાર્થી મિત્રો, લાળ ગ્રંથિઓમાંની આ સૌથી મોટી છે, કાનની નીચેની તરફ અને થોડી આગળની સાઈડ આ આવેલી આપણને જોવા મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, એની જે મુખ્ય મોટી નલિકા છે એને સ્ટેન્સનની નલિકા તરીકે આપણે ઓળખાવીએ છીએ. આ જે સ્ટેન્સનની નલિકા છે એ ઉપલા જડબામાં જ બીજી દાઢ પાસે ખુલતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજી દાઢ કહીએ છીએ ઉપલા જડબામાં, તો એ ત્યાં ખુલતી આપણને જોવા મળી જતી હોય છે. ઓકે, ખાસ કરીને જ્યારે અને બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં અંદર સોજો આવી જાય છે, આ ગ્રંથિ ફૂલીને મોટી થઈ જાય છે, એટલે ગાલ આપણો ઉપસેલો થઈ જતો જોવા મળે છે. તેને ગાલ પચોડું તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. હવે એની દવાઓ આવી ગઈ છે અને ઇઝીલી એ મટી પણ જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તે વાત કરી આપણે ઉપકર્ણ લાળ ગ્રંથિ, તેવી જ બીજી જોવા મળી છે અધોહનુ લાળ ગ્રંથિ. વિદ્યાર્થી મિત્રો, અધોહનુ એટલે નીચલું જડબું. ખાસ કરીને ઉપલું જડબું અને નીચલું જડબું જ્યાં એકબીજાને મળે છે ત્યાં કોર્નર એટલે કે ખૂણાની સાઈડે આપણને અધોહનુ લાળ ગ્રંથિ આવેલી જોવા મળે. તેની પણ એક જોડ, એક રાઈટ સાઈડ એક લેફ્ટ સાઈડ રહેતી જોવા મળતી હોય છે, આ દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તેની પણ મુખ્ય નલિકા છે, તેને વોલ્ટનની નલિકા તરીકે આપણે ઓળખાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ નલિકા દ્વારા અધોહનુ ગ્રંથિ એ નીચલા જડબાના છેદક દાંત પાસે
પાસે જઈને ખુલતી આપણને જોવા મળે છે અને ત્યાં પોતાના લાળ રસને તે ઠાલવે છે। ત્રીજા નંબર પર કહીએ અધોજીહ્વા ગ્રંથિ। વિદ્યાર્થી મિત્રો આજે અધોજીહ્વા નામ પરથી જ ખબર પડે જીહ્વાની નીચેની તરફ આવેલી જોવા મળેલી છે તે સૌથી નાનામાં નાની લાળ ગ્રંથિ છે। વિદ્યાર્થી મિત્રો નીચલા જડબામાં ખાસ જીભની નીચે આપણને આ જોવા મળેલી છે। તેના જેટલા પણ રસ છે એમાં સૌથી વધારે શ્લેષ્મ રહેતો આપણને જોવા મળતું હોય છે અને સૌથી વધુ લાળ રસનો સ્ત્રાવ કરતી આપણને જોવા મળેલી છે। ખાસ વિદ્યાર્થી મિત્રો જીભની વક્ષ બાજુએ એ ખુલતી હોય છે। જનરલી મુખ કંઠ નાલીય ગુહામાં પણ એ ખુલતી આપણને જોવા મળે સૌથી વધુ રસને ત્યાં ઠાલવતી આપણને તે જોવા મળી જાય છે। એની જે મુખ્ય નલિકા છે એ નલિકાને વિદ્યાર્થી મિત્રો રિબિનસ ની નલિકા અથવા બર્થોલિન ની નલિકા તરીકે આપણે ઓળખાવીએ છીએ। આમ ત્રણે ત્રણ જે મુખ્ય લાળ ગ્રંથિઓ છે એ પોતાના લાળ રસને આ મુખ ગુહામાં ઠાલવતા આપણને જોવા મળ્યા છે। આ ઉપરાંત કેટલીક લાળ ગ્રંથિઓ ગૌણ પણ જોવા મળેલી છે, એટલે કે લાઈક માઇનોર લાળ ગ્રંથિઓ પણ જોવા મળેલી છે, ગૌણ લાળ ગ્રંથિઓ પણ જોવા મળેલી છે જે સ્પેશિયલી જીભ ઉપર પણ હોય છે, હોઠ ઉપર પણ જોવા મળે છે, તાડવામાં પણ ખાસ કરીને આપણને જોવા મળે છે અને ગાલની અંદરની બાજુએ પણ તે આપણને જોવા મળતી હોય છે। એ બધીએ બધી લાળ રસને છોડ્યા કરતી હોય છે, બહુ જ અલ્પ પ્રમાણમાં લાળ રસનો સ્ત્રાવ થતો હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો બધી જ લાળ ગ્રંથિઓ ભેગી મળીને રોજના 1 થી 1.5 લિટર જેટલા લાળ રસને છોડતી હોય છે। આ લાળ રસ નો પીએચ વિદ્યાર્થી મિત્રો કહીએ 6.35 થી 6.85 જેટલો રહેતો જોવા મળતો હોય છે। લાળ રસ ખાસ કરીને આપણા મસ્તિષ્કની ચેતા નંબર 7 અને નંબર 9 દ્વારા નિયમિત અને નિયંત્રિત થતો હોય છે, એટલે કે લાળ ગ્રંથિઓનું નિયમન અને નિયંત્રણ એ મસ્તિષ્ક ચેતા નંબર 7 અને 9 દ્વારા થતું જોવા મળેલું છે। ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે આપણે ખોરાકની વાત કરીએ છીએ, જ્યારે જ્યારે ખોરાક રિલેટેડ વિચાર કરીએ છીએ, ખોરાકને જોઈએ છીએ, ખોરાકની સુગંધ ક્યાંકથી આવતી હોય છે તો ત્યારે નેચરલી ઓટોમેટિકલી જ આ લાળ રસ એ આપણી મુખ ગુહામાં સ્ત્રવતો આપણને જોવા મળી જતો હોય છે, મોઢામાં લાળ ટપકવાની શરૂ થઈ જતી જોવા મળી જતી હોય છે। વિદ્યાર્થીઓ આ લાળ રસનું બંધારણ પણ જાણવું એટલું જ જરૂરી છે, મોટે ભાગે 99.5% આપણે જોઈએ તો એમાં પાણી આવેલું જોવા મળેલું છે, સાથે સાથે સોડિયમ અને પોટેશિયમ જેવા આયનો જોવા મળ્યા છે જે માધ્યમને લાઈકમાં બફર સંયોજન તરીકેનું કામ કરી દેતા હોય છે, સાથે સાથે ક્લોરિન પણ આવેલું જોવા મળ્યો છે જે ટાઇલિન જેવા લાળ રસના ઉત્સેચકને સક્રિય કરવાનું કામ કરતો હોય। આ ઉપરાંત બાયકાર્બોનેટના ક્ષાર જોવા મળ્યા છે, ફોસ્ફેટ પણ લાળ રસમાં આપણને આવેલા જોવા મળી ગયા છે। લાળ રસની એક વિશિષ્ટતા એ છે વિદ્યાર્થી મિત્રો તેમાં લાઇસોઝાઇમ નામનું એન્ટીબેક્ટેરિયલ દ્રવ્ય આવેલું જોવા મળેલું છે। ખાસ ગ્રામ પોઝિટિવ જે બેક્ટેરિયા છે તેની દિવાલને તોડવા એ અગત્યનો ભાગ ભજવતું હોય છે, સાથે સાથે લેક્ટોફેરિન નામનું દ્રવ્યનો પણ સ્ત્રાવ થાય છે જે આયન સાથે ભેગું થઈ જાય અને બંનેના જોડાણના લીધે ખાસ કરીને મોઢામાં બેક્ટેરિયાની વૃદ્ધિ પણ અટકી જતી આપણને જોવા મળી જતી હોય છે। ખાસ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ પણ લાળ રસમાં જ આવેલું જોવા મળેલું છે। ખાસ ધ્યાન રાખજો આ રોગ પ્રતિકારકતા માટેનું ઇમ્યુનોગ્લોબ્યુલિન એક પ્રોટીન છે, એક પ્રકારનું એન્ટીબોડી છે, એ પણ લાળ રસમાં આવેલું જોવા મળેલું છે। વિદ્યાર્થી મિત્રો ખાસ રાંધેલો જે સ્ટાર્ચ હોય તેનું વિઘટન કરતો ઉત્સેચક એમાઇલેસ એટલે કે ટાઇલિન પણ આપણને આ લાળ રસમાં આવેલો જોવા મળ્યો છે, એટલે જેવો લાળ રસ ભળે છે ખોરાકમાં જો ખાસ રાંધેલો સ્ટાર્ચ હોય, પકવેલો સ્ટાર્ચ હોય તો એનું પાચન એ આપણા મુખથી જ શરૂ થઈ જતું આપણને જોવા મળી શકે છે। આ ઉપરાંત અંદર લાઇપેઝ નામનો ઉત્સેચક છે,
પણ એ મોઢાના લાળરસના આ પીએચમાં સક્રિય થઈ શકતો નથી, એટલે મોઢામાં એ લિપિડના પાચનમાં મદદ કરતો નથી. પણ લાળરસનો જે લાઇપેઝ છે એ જઠર અને નાના આંતરડામાં લિપિડના ચરબીના 20% જેટલા પ્રમાણને પાચિત કરવામાં અગત્યનો ભાગ ભજવતો આપણને ત્યાં જોવા મળી જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધીએ બધી વાત કરી આપણે આ લાળરસ રિલેટેડ. લાળરસ મુખગુહામાં મોટે ભાગે દિવસ દરમિયાન વધુ સ્ત્રવતો હોય, જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે ખાસ કરીને એ વધુ સ્ત્રવતો હોય છે. પણ રાત્રે જ્યારે આપણું બોલવાનું બંધ થઈ જાય છે, મોઢું બંધ હોય છે, ત્યારે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ઓછું હોવાના લીધે વિદ્યાર્થી મિત્રો આ લાઇસોઝાઇમ પછી લેક્ટોબેરિન જેવા દ્રવ્યોનું પ્રમાણ પણ ઓછું સ્ત્રવે છે, એટલે રાત દરમિયાન મોઢામાં બેક્ટેરિયાની વૃદ્ધિ મેક્સિમમ થતી આપણને જોવા મળી જાય છે. વળી આપણા લાળરસમાં સ્પેશિયલી કહીએ તો યુરિયા અને યુરિક એસિડ જેવા ઉત્સર્ગ દ્રવ્યો પણ છે. આ બધાના જ લીધે એમ બની શકે છે કે આપણા મોઢાને સવાર સવારમાં જો કહીએ તો દુર્ગંધ ફેલાવતું જોવા મળે છે, અંદરથી બેડ સ્મેલ નીકળતી આપણને જોવા મળી શકે છે. ખાસ રાત્રે એટલે સૂતી વખતે બહુ જ ધ્યાન રાખવું, સૂતા પહેલા એક ટેવ કમ્પલસરી પાડી દેવી. એ સામાન્ય રીતે આપણું બ્રશ એક દાંત ઉપર, બધાએ બધા દાંત ઉપર હલકા હાથે ફેરવી દેવું જોઈએ, એટલે કોઈ પણ ખોરાકનો કણ જે દાંતમાં ચોંટેલો હોય એ ત્યાંથી રિમૂવ થઈ જાય, દૂર થઈ જાય. જો આવા કણો દૂર નથી થતા તો બેક્ટેરિયા ત્યાં મેક્સિમમ ગ્રોથ કરે છે અને દાંત પછી સડાવી નાખે છે અને દાંતના પ્રોબ્લેમ એના રિલેટેડ પછી શરૂ થઈ જતા હોય છે. ઇવન રાત્રે સૂતા પહેલા આપણી ટંગ પણ ક્લીન કરવી એટલી જ જરૂર હોય છે, કારણ કે ખોરાકનો કોઈ બી ભાગ પણ ત્યાં ચોટેલો રહેવો ન જોઈએ, નહીં તો રાત દરમિયાન બેક્ટેરિયલ લાઈક ગ્રોથ મેક્સિમમ થશે અને આગળ જતા પછી મુખના રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ થતા આપણને જોવા મળી શકે છે. સો ખાસ એટલે ધ્યાન રાખવાનું, રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું જરૂરી છે અને ટંગ ક્લીન કરવી પણ ખૂબ જ જરૂરી છે. ઓકે, in your mouth are groups of cells called glands. These glands make a liquid called saliva, which is mixed with your food to help it slip down. Your tongue mixes the food with saliva and then pushes it to the back of your mouth. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરીએ આપણે કંઠ નળી અને અન્ન નળીની. ઓકે, ચલો. કંઠ નળી વિદ્યાર્થી મિત્રો આશરે 12.5 સેન્ટીમીટર થી 13 સેન્ટીમીટર જેટલી આ લાંબી રચના છે. ખાસ જો બતાવેલી છે, શ્વસન તંત્ર માં હવાની અવર જવર માટેનો પણ એ માર્ગ છે અને પાચન તંત્રમાં ખોરાક પાણીની અવર જવર માટેનો પણ એ કોમન માર્ગ છે. આ એક લાંબો શંકુ આકારનો કલાયુક્ત માંસલ માર્ગ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એ 3 ભાગમાં વહેંચાયેલો છે. નાકની પાછળનો જે ભાગ છે એને નાસિકા કંઠ નળી કહેવાય. મુખ ગુહાની પાછળનો જે ભાગ છે એ મુખીય કંઠ નળી કહેવાય અને સ્વરયંત્રની પાછળનો જે ભાગ છે એને સ્વર પેટીય કંઠ નળી તરીકે આપણે ઓળખાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખોરાકને ગળવાનો હોય ત્યારે મુખ ગુહામાં આવેલો નરમ તાળવાનો શંકુ પ્રબળ યુબુલા વાળો ભાગ મેં તમને કીધું હતું પાછળની તરફ અંદરની તરફ વળે છે. એના લીધે શું થશે, ખોરાકનો કણ એ આ નાકની અંદર દાખલ થતો નથી. વળી એ જ વખતે આ જે ઘાટી ઢાંકણ જેવી રચના હોય છે તે નીચે આવે છે અને શ્વાસ નળીને બંધ કરે છે. માટે ખોરાક એ મુખીય કંઠ નળી અને સ્વરપેટીય કંઠ નળી દ્વારા
અન્નનળીની અંદર દાખલ થતો આપણને જોવા મળી જાય છે. ઓકે, ચલો કંઠનળી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે અન્નનળીની. અન્નનળી 23-25 સેન્ટીમીટર લાંબી રચના છે, 2 સેન્ટીમીટર નો વ્યાસ ધરાવે છે અને એક સ્નાયુલ નળી છે. વિદ્યાર્થી મિત્રો, ગળા અને ઉરસ માંથી પસાર થાય છે અને ઉરોદર પટલ માંથી પસાર થઈને તે જઠરની અંદર ખુલી જતી આપણને જોવા મળતી હોય છે. ખાસ કરીને એમાં ખોરાકના ઘટકોનું પાચન નથી થતું, પરંતુ કંઠનળી માંથી ખોરાકનું વહન જઠર તરફ કરાવવામાં આ અન્નનળી એ અગત્યનો ભાગ ભજવતી આપણને જોવા મળી જતી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અન્નનળી વિશે જાણવા જેવી વાત એ છે કે અન્નનળીનો જે ઉપરનો ભાગ છે એ કંકાલ સ્નાયુઓનો બનેલો હોય, એટલે કે ઐચ્છિક રીતનો આપણને જોવા મળતો હોય. વચ્ચેનો જે ભાગ છે કંકાલ પ્લસ સરળ સ્નાયુઓનો હોય અને એનો નીચેનો જે ભાગ છે તે સરળ અને અનૈચ્છિક સ્નાયુઓનો રહેતો આપણને જોવા મળી જતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, કંઠનળી અને અન્નનળી ના ઉપરના ભાગે તો આપણે જોઈએ તો સ્ફિન્ટર એટલે કે વર્તુળાકાર સ્નાયુઓની અંદરની તરફ રચના રહેતી જોવા મળતી હોય છે. તેવી જ રીતે આ અન્નનળી અને જઠરના જે ભાગ છે ત્યાં પણ આપણને સ્ફિન્ટર એટલે કે વર્તુળાકાર સ્નાયુઓની રચના જોવા મળી જતી હોય છે. ખાસ નીચેની તરફ જઠર આગળ જે સ્ફિન્ટર હોય છે તેને વિદ્યાર્થી મિત્રો કાર્ડિયક સ્ફિન્ટર તરીકે પણ આપણે ઓળખાવતા હોઈએ છીએ. ખાસ આ કાર્ડિયક જે સ્ફિન્ટર છે તે બાળકોમાં વેલ ડેવલપ્ડ હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ વેલ ડેવલપ્ડ ન હોવાના કારણે શું થાય છે, નાનું બાળક જ્યારે દૂધ પીવે છે વિદ્યાર્થી મિત્રો તો ક્યારેક ક્યારેક એ દૂધ પાછું એના મોઢા પર આવી જતું હોય છે, બહાર પણ નીકળી જતું જોવા મળે છે. માટે આવા બાળકને મમ્મી કે પપ્પા પોતાના શોલ્ડર ઉપર લઈને ખવડાવ્યા પછી થોડું થપથપાવતા આપણને જોવા મળી જતા હોય છે. ઓકે, બીજું જ્યારે પુખ્ત વ્યક્તિઓમાં કહીએ વિદ્યાર્થી મિત્રો તો જે કાર્ડિયક સ્ફિન્ટર જે અન્નનળી અને જઠરની વચ્ચે છે એની રચનામાં જો ક્યાંક કોઈક પણ પ્રોબ્લેમ હોય તો લાઈક એની અસરો શરીર પર અથવા ખાતી વખતે આપણને જોવા મળી જતી હોય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, ધારો કે એ સ્ફિન્ટર એટલે કે સ્નાયુ વર્તુળાકાર રચના જો થોડીક પણ પહોળી હોય, ખુલી જતી હોય તો જઠરનો જે જઠર રસ હશે વિદ્યાર્થી મિત્રો એ ધીરે ધીરે અન્નનળી તરફ આવતો જાય છે. જઠર રસ એસિડિક હોય છે એટલે ખાસ આ ભાગમાં થોડી દાહક ઉત્તેજના જાણે બળતરા થતી હોય એમ આપણને લાગે અને એ હૃદય તરફ થતી હોય એમ આપણને લાગતું હોય, માટે આવા પ્રોબ્લેમને ત્યાં હાર્ટ બર્ન તરીકે પણ આપણે ઓળખાવતા હોઈએ છીએ. અને અમુક વખત એવું બને છે વિદ્યાર્થી મિત્રો, એ જે કાર્ડિયક સ્ફિન્ક્ટર છે એ સાંકડો હોય, એ સાંકડો હોવાના લીધે ખોરાકનો જે કોડિયો છે ખોરાકના જે ભાગ છે એ ઇઝીલી જઠરમાં જઈને પડતા નથી, થોડાક ભાગ એ અન્નનળીમાં રહી જતા આપણને જોવા મળી જતા હોય છે. ઓકે, બીજી જાણવા જેવી વાત એ પણ છે વિદ્યાર્થી મિત્રો કે જે આ શ્વાસ નળી છે આ અન્નનળી છે બેની વચ્ચે આપણને ઘાંટી ઢાંકણ જેવી રચના જોવા મળતી હોય છે એનું ઇમ્પોર્ટન્સ પણ ઘણું બધું છે. વિદ્યાર્થી મિત્રો, આ ઘાંટી ઢાંકણ જ્યારે ખોરાક ખાતા હોઈએ છીએ ગળતા હોઈએ છીએ ત્યારે શ્વાસ નળીને બંધ કરી દે છે, માટે ખોરાકનો કણ શ્વાસ નળીમાં જતો નથી. પણ જો ખાતા ખાતા સતત આપણે બોલતા જઈએ છીએ વાતો કરતા જઈએ છીએ તો વાતો કરતા કરતા ખાતી વખતે અમુક વખતે એમ બને છે ઘાંટી ઢાંકણ એ ચોક્કસ ડિસિઝન લઈ શકતું નથી કે ખુલવું કે બંધ થવું. આવા સંજોગોમાં ખોરાકનો જો કોઈક કણ પણ શ્વાસ નળીમાં આવી જાય તો તરત આપણને અંતરાશ જાય છે અને આપણે કહીએ છીએ કોઈએ યાદ કર્યા, પણ કોઈએ યાદ કર્યા નથી હોતા. આ શ્વાસ નળી યાદ કરે છે, ઘાંટી ઢાંકણ યાદ કરે છે, આપણને ચેતાતંત્ર યાદ કરે છે અને કહે છે ભાઈ ખાતા ખાતા બોલવાનું નહીં. તો એ જરા અહીંયા વિશિષ્ટ રચના તરીકે જોઈ શકીએ છીએ. બીજું
વિદ્યાર્થી મિત્રો હવા પણ મોટે ભાગે અન્નનળીમાં દાખલ થતી હોતી નથી શ્વાસ એક જનરલી શ્વાસ નળીમાં જ જતો આપણને જોવા મળી જાય છે જ્યારે હવા એ અન્નનળીની અંદર દાખલ થતી હોય તો વિદ્યાર્થી મિત્રો અમુક વખતે આપણને ગેસ ની ફિલિંગ પણ આવતી જતી હોય છે તો આવા સંજોગોમાં ખાસ એ આ ઘાંટી ઢાંકણ અગત્યનો ભાગ ભજવતું આપણને જોવા મળી શકે છે બીજી જાણવા જેવી વાત વિદ્યાર્થી મિત્રો એ પણ છે કે આપણી જે આ અન્નનળી છે એની આગળની તરફ આપણને શ્વાસ નળી જોવા મળી જાય છે અને એક્ઝેક્ટ એની પાછળની તરફ આપણને કરોડ સ્તંભ આવેલું જોવા મળી જતું હોય છે એ તેની વચ્ચે આ રચના આવેલી હોય છે બીજું જીરાફ જેવા પ્રાણીઓની વાત કરો વિદ્યાર્થી મિત્રો તો અન્નનળી ખૂબ જ લાંબી રહેતી હોય છે ઇવન પક્ષીઓમાં પણ આ અન્નનળી ઘણી લાંબી રહેતી આપણને જોવા મળી શકતી હોય છે ઓકે થેન્ક યુ Voluntary phase called the buccal or oral transit phase. Here the tongue moves upwards and backwards against the hard and soft palates to push the bolus into the oropharynx. Next is the pharyngeal stage, in which involuntary movements push the bolus through the pharynx and into the esophagus. Movement of the bolus stimulates receptors in the oropharynx, which send impulses to the deglutition center in the medulla oblongata and the lower pons of the brainstem. The brain signals the soft palate and uvula to close off the nasopharynx and the epiglottis to seal off the larynx. This prevents the bolus from entering the respiratory tract. The upper esophageal sphincter relaxes to allow the bolus to move into the esophagus and contracts to reduce backflow into the pharynx. In the final esophageal stage, the bolus is pushed onward by peristalsis, a progression of involuntary wave-like contractions of the circular and longitudinal smooth muscles of the esophagus.